नमस्कार, गुड मॉर्निंग। चलो आज शुरू करिए चैप्टर नंबर 3 प्रवाह विधि। तो शुरुआत ना जो ये प्रश्नो छे ए थ्योरी ने लगता छे, झड़प थी सॉल्व करता जी। तो विद्युत प्रवाह अदिश राशि छे, बीजू विद्युत प्रवाह घनता तो सदिश राशि छे के अदिश। तो विद्युत प्रवाह घनता जी ये पछी सदिश राशि छे, बराबर छे, जे सदिश राशि। त्रीजू एम्पियर इनटू सेकंड तो कूलम दर्शावे, कारण कि क्यू बराबर आई इनटू टी। चौथू प्रवाह घनता नो एकम, तो प्रवाह घनता जे बराबर तुम શું લખો છો આઈ અપોન એ એટલે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર। પાંચમો એમસીક્યુ, અનિયમિત આડછેદ વાળા ધાતુના વાહકને સ્થિતિમાનનો તફાવત લાગુ કરી તો કઈ રાશિનું મૂલ્ય અચળ રહે છે। જ્યારે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ કરો છો તો स्थितिमान ने लीधे विद्युत प्रवाह वहेशे, ज्यां सुधी स्थितिमान नहीं बदलाय त्यां सुधी प्रवाह बदलावानो नथी, बाकीनी दरेक बाबतो बदलाई शके। એટલે પાંચમા એમસીક્યુ માં b બરાબર i r પરથી v અચળ તો આ અચળ। છઠ્ઠો एक इलेक्ट्रॉन वर्तुळाकार पथ ऊपर एक सेकंड में 25 परिभ्रमण करे छे, तो 10 सेकंड में पसार थतो विद्युत भार केटलो। तो विद्युत भार मित्रों गोतवानो छे, विद्युत भार नो सूत्र q बराबर i * v। अब i की जगह શું લખ, तो आमा इलेक्ट्रॉन परिभ्रमण करे छे, बेसिकली विद्युत प्रवाह એટલે विद्युत भार ना छेद में समय થાય। तो i की जगह આપણે મૂકી શકીએ કે ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે, તો હું ઇલેક્ટ્રોન લઈ લઉં, બરાબર છે, અને જોડે જોડે ઇલેક્ટ્રોન ને એક સર્કલ પૂર્ણ કરતા લાગતો સમય એટલે એક આવર્ત કાળ થાય। આવા એ કેટલા પરિભ્રમણ કરે છે, 25 એટલે ગુણ્યા 25 એટલે ne/d, જ્યાં n એટલે પરિભ્રમણ ની સંખ્યા, ઇલેક્ટ્રોન ની સંખ્યા નથી, ધ્યાન રાખજો, બરાબર છે। i = q / d, પણ q ની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન લીધો છે અને ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે, એટલે છેદમાં સમય એક વર્તુળ મૂકી દીધો, એટલે અંશમાં મેં પરિભ્રમણની સંખ્યા મૂકી દીધી છે। તો આપણી પાસે આવર્ત કાળ તો નથી, હવે આવર્ત કાળ ની જગ્યાએ તમે સીધે સીધું 25 પરિભ્રમણ 1/t છે ત્યાં તમે આવૃત્તિ f મૂકી શકો, અને f એટલે 25 પરિભ્રમણ સીધું થાય, આ રીતે પણ શક્ય બને આ એમસીક્યુ। આ સિવાય તમારે બીજી મેથડ થી કરવો હોય તો એ વિદ્યુત ભાર પૂછેલો છે ને, જો આ મેથડ થી તો થાય જ છે, અહીંયા તમે કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે। પણ બીજી એક ટ્રીક પણ છે, q બરાબર it, એમાં q બરાબર net, આ શોર્ટકટ છે, જ્યારે તમને વર્તુળ ગતિ આપેલી હોય અને વિદ્યુત ભાર પૂછેલો હોય તો આ શોર્ટકટ તમે વાપરી શકો। એક સેકન્ડમાં એક પરિભ્રમણ પૂર્ણ થતું હોય તો આમાં 10 સેકન્ડ છે, 10 સેકન્ડમાં 25 પરિભ્રમણ કરે છે, એટલે આપણે સીધે સીધું અહીંયા આ પરિભ્રમણની સંખ્યા લેવાની અને આ સમય લેવાનો, સીધી કિંમત મૂકી દો તો એ જવાબ આવી જાય n 25 1.6 10 ની માઇનસ 19 ગુણ્યા d બરાબર 10 સેકન્ડ, એટલે તમને સીધો વિદ્યુત ભાર મળશે। આ એક પ્રકારની શોર્ટકટ છે જે તમે વર્તુળ ગતિમાં વાપરી
શબ્દ સાતમો એમસીક્યુ તો વિદ્યુત પ્રવાહના બે સૂત્રો હતા એક તો I બરાબર Q / T એ ક્યારે વાપરવાનું કિંમતો આપેલી હોય ત્યારે કિંમતો ન આપેલી હોય વિધેય આપેલું તો I બરાબર dQ / dt આના ઉપરથી સોલ્વ કર હવે તમારો વિદ્યુત ભાર વધતો છે તો dQ ને કરતા બનાવો I / dt તો આ સૂક્ષ્મ વિદ્યુત ભાર થયો કુલ વિદ્યુત ભાર ઇન્ટિગ્રેશન ઓફ dQ dQ જગ્યાએ લખાય I dt સો Q is equal to I dt કિંમત તો I નું સમીકરણ છે 3 + 2t આની અંદર લિમિટ આપણે મૂકીશું સમયની 0 થી 4 સેકન્ડ સંકલન કરવાનું છે સિમ્પલ ચલો સંકલન કરીએ 3 બાર કાઢો 3 બાર કાઢના તો અંદર કદે 1 * dt એનું થઈ જશે 3t વત્તા 2t નું સંકલન તો 2t સ્ક્વેર / 2 t નું સંકલન t સ્ક્વેર / 2 થાય ને બગડો બગડો કેન્સલ અહીંયા કિંમત મૂકો 4 3 12 વત્તા t સ્ક્વેર ચોકો ચોકો 16 તો 12 2 24 ને 4 28 જવાબ આવે તો સંકલન મિત્રો જે જગ્યાએ આવડતું હોય એને આ પ્રકારે આ સીક્યુ આવડે છે ત્યાર પછી પ્રવાહનું મૂલ્ય પૂછેલું છે 8મા એમસીક્યુ માં એમાં પણ વિધેય આપેલું છે પણ આ વખતે વિદ્યુત ભારનું વિધેય છે તેથી વિકલન થશે d / dt q ની જગ્યાએ શું આપેલું છે 5t² + 3t + 1 5t² + 3t + 1 તો આનું નિરાતે વિકલન કરીને જવાબ લઈ દેવાનો t = 35 સેકન્ડ વિકલન કરશો એટલે 5 મૂકો એટલે આન્સર મળશે 9મા એમસીક્યુ તો 9મા એમસીક્યુ માં પણ તમને અલગ અલગ કિંમતો આપેલી છે વિદ્યુત ભાર આપેલો છે પછી 2×10^-2 ત્યાર પછી 80 સેન્ટીમીટર વ્યાસ આપેલો એટલે ત્રિજ્યા 40 મીટર 30 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ તો ઓમેગા ક્યુ હવે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ચાલે ને શું કામ કારણ કે પરિભ્રમણ એ SI એકમ નથી રેડિયન પ્રતિ સેકન્ડ હોવું જોઈએ તો એક પરિભ્રમણ એટલે 2 પાઈ રેડિયન થાય તો 30 / 2 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ આગળ રચાતો વિદ્યુત પ્રવાહ કેટલો વીજ પ્રવાહ ગણો તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર મિત્રો વિદ્યુત પ્રવાહના બે જ સૂત્રો છે એક તો Q / D અને બીજું dQ / dt જો તમને વિધેય આપેલું હોય તો dQ / dt વાપરવાનું કિંમત આપેલી હોય Q / D તો અહીંયા ઉદાહરણ નથી Q / D સિવાય T તરીકે આપણે લઈ લઈએ આવર્ત કાળ હવે તો આવર્ત કાળ જે છે એને કાઢવા માટે ઓમેગા નું સૂત્ર કોણીય આવૃત્તિ નું સૂત્ર શું થાય પરંતુ ઓમેગા બરાબર શું હોય 2 પાઈ / T તેથી T બરાબર 2 પાઈ / ઓમેગા તો અહીંયા T ની જગ્યાએ મૂકી દો 2 પાઈ / ઓમેગા તો I બરાબર Q / 2 પાઈ / ઓમેગા એટલે થઈ જશે Q * ઓમેગા / 2 પાઈ કિંમત મૂકી દો એટલે જવાબ મળે બરાબર છે ચાલ આગળ વધીએ ત્યાર પછી છે એમસીક્યુ નંબર 10 ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે મળી જાય
ની સંખ્યા પૂછેલી છે, પ્રવાહ આપેલો છે, તો પ્રવાહ નું સૂત્ર હું તો I બરાબર Q upon T અથવા dQ by dt, પણ વિધેય નથી આપેલું તો Q upon T મૂકવાનું હોય. एमसीक्यू नंबर 10
रेखीय विद्युत वर्धकता लैम्बडा एनो उपयोग करिए किंतु परंतु लेकिन लैम्बडा बराबर क्यू बाय एल सो क्यू इज इक्वल टू लैम्बडा इनटू एल एल એટલે લંબાઈ અહીંયા આકાર કયો છે રિંગ રિંગ ની લંબાઈ પરિઘ જેટલી લખાય તો પરિઘ આવે 2 પાઈ r ચાલ q મળી હવે t ને કાઢો t ની જગ્યાએ સેટ કરો ઓમેગા કારણ આ બે નો ઉપયોગ તો આવી ગયો તો હવે ઓમેગા એને રાખવા માટે શું કરશું આપણે તો ઓમેગા નું સૂત્ર છે જ 2 pi by t, so t is equal to 2 pi upon omega. तो q नी कीमत अने t नी कीमत बे आमा मूकी दो, so I is equal to q नी जगह है हूँ मूकीस lambda into 2 pi जरे t नी जगह है आपने मूकीस 2 pi by omega. तो 2π 2π कैंसिल થઈ જશે છેદનો છેદ અંશમાં આવી જશે બની જાય r લેમ્ડા ઓમેગા ધેટ ઇઝ અવર રિક્વાયર્ડ આન્સર એમસીક્યુ નંબર 14 1 માઇક્રો એમ્પિયર પ્રવાહવાળી પ્રોટોન કિરણાવલીના આડછેદનું ક્ષેત્રફળ આટલું છે વેગથી ગતિ કરે છે તો વિદ્યુત ભાર ઘનતા કેટલી થશે હવે અહીંયા આપણે કયા પ્રકારની ઘનતા લેવી એનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી તો એના માટે તમે શું કરશો એના માટે શું કરી શકાય તો જ્યારે કોઈ પણ પ્રકારની ઘનતાનો ઉલ્લેખ ન હોય કારણ કે રકમની અંદર નથી આકારનો ઉલ્લેખ એક પરિમાણ છે બે છે ત્રણ છે તો નોર્મલ ઘનતા લેવાની નોર્મલ ઘનતા એટલે આપણી પાસે જે સૂત્ર છે ને વિદ્યુતભાર ઘનતા સાદી ઘનતાની વાત વિદ્યુતભાર ઘનતા ઇક્વલ ટુ q બાય v v બોલે તો વેગ નહીં કદ બરાબર હવે આડછેદનું ક્ષેત્ર પણ અહીંયા આપી દીધું છે તો એનો આપણે સદ ઉપયોગ કરીએ એક તો q ની જગ્યાએ તમે મૂકી શકો id શું કામ એવો વિચાર મગજમાં આવે તો રકમ ની અંદર વિદ્યુત પ્રવાહ આપી દીધો છે કદ ની જગ્યાએ મુકાય ક્ષેત્રફળ ગુણ્યા અંતર ક્ષેત્રફળ ગુણ્યા અંતર અથવા લંબાઈ તો અહીંયા વેગ જેવું કંઈક પદ સેટ થતું હોય એવું દેખાય છે વેગ જેવું કારણ કે વેગ બરાબર કાપેલ અંતરના છેદમાં સમય લખાય वेग बराबर d by d तो आ t by d છે એટલે એની જગ્યાએ મૂકીને 1 upon v તો rho will be i upon a into v કિંમત આપેલી છે પ્રવાહ આપેલો છે વેગ આપેલો છે ક્ષેત્રફળ આપેલું છે કિંમત નું પહેલે જવાબ કારણ કે ઓપ્શન ઉપરથી પણ ખબર પડે કે કઈ ઘનતા પૂછેલી છે ઓપ્શન માં જો કુલમ પ્રતિ મીટર ઘન છે એટલે આપણે કઈ ઘનતા વાપરી લીધી કદ ઘનતા બરોબર છે ત્યાર પછી 15 નંબર નો છે અંદરનો એમસીક્યુ
केंद्रीय प्रवाह वाया छे तो व्यास के ओहो सिंपल जे बराबर आई अपॉन ए एनी जगह आच्छेद क्षेत्रफल लेने तुम मुकी सको पाई आर स्क्वायर बराबर छे तो त्रिज्या मेळवो અને વ્યાસ મેળવો આ સ્ક્વેરને કરતા બનાવી દેવા 16 વાહકના આડછેદમાંથી ટી સમય પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો આટલો આપેલો છે તો 10 સેકન્ડે પ્રવાહ કેટલો વન્સ અગેન વિધેય આવી તો વી કેન યુઝ ડીક્યુ બાય ડીટી હવે ક્યુ ની જગ્યાએ જે વિધેય આપેલું છે વી ડેશ એ ડેશ ટી સ્ક્વેર d by dt v dash plus a dash into t square આનો વિકલન થઈ જાય 0 આનો t square નો થાય 2t તો 2 a dash into t તેથી a dash ની કિંમત નથી આપેલી t બરાબર 10 મૂકો તો 10 2 20 a dash આ વિદ્યુત પ્રવાહ ત્યાર પછી 17 માં એમસી પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર શોધો અને અહીંયા પણ વિધેય આપેલું છે તો વન્સ અગેન વી કેન યુઝ dq / dt પણ હવે મારે વિદ્યુત ભાર મેળવવાનો છે તો q is equal to integration of dq that's why dq જગ્યાએ લખાય I into dt બરાબર છે લિમિટ સમયની ઊંચું પ્રથમ 10 સેકન્ડમાં લીધું છે એટલે 0 થી 10 તો 0 to 10 I0 plus alpha d into dt સંકલન કરો જવાબ લાવો મજા મજા કરો 18મો જ્યારે અવરોધ માં મહત્તમ પ્રવાહ રહેતો હશે ત્યારે આપણે જરૂર શું છે વિદ્યુત ભાર બદલાય છે તો અવરોધ માં મહત્તમ શું છે કઈ મહત્તમ આપેલું નથી મહત્તમ પ્રવાહ રહેતો હોય ત્યારે શું થાય વિદ્યુત ભાર આપેલો છે AT - BT સ્ક્વેર હવે પ્રવાહ મહત્તમ હોય વિદ્યુત અવરોધમાં મહત્તમ પ્રવાહ હશે ત્યારે સમય શું હોય હકીકતમાં ત્યાં પ્રવાહ મહત્તમ ન આવે વિદ્યુત ભાર મહત્તમ મળે હવે જો એક વસ્તુ સમજો પ્રવાહ મહત્તમ ક્યારે હોય તો કે વિદ્યુત ભાર મહત્તમ હોય જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે વિદ્યુત ભાર પણ મહત્તમ હોય તો ધોરણ 11 માં આપણે શીખી ગયા છે કે કોઈ પણ રાશિ મહત્તમ કે ન્યૂનતમ હોવાની પ્રાથમિક શરત શું છે એનું પ્રથમ વિકલન શું હોવું જોઈએ 0 બીજું વિકલન ધન હોય તો એ રાશિ ન્યૂનતમ હોય જો બીજું વિકલન ઋણ હોય તો એ રાશિ મહત્તમ હોય એવી છઠ્ઠા ચક્રમાં શરત ભણાઈ છે એટલે જો q મેક્સિમમ કે મિનિમમ હોય તો એનું પ્રથમ વિકલન dq / dt ધેટ વિલ બી ઇક્વલ ટુ ધેટ કારણ કે વિચાર કરો કે કોઈ ગાડીનો વેગ 50 મીટર પ્રતિ સેકન્ડ છે હવે એનો વેગ વધારતો જો 250 એ લઈ ગયા
સ્પીડોમીટર ત્યાં પૂરું થઈ જાય છે. તો એક વખત કાર 250 ની ઝડપથી ગતિ કરતી હશે પછી એનો વેગ વધશે નહીં વધે? વેગ શું થઈ ગયો? મેક્સિમમ. તો વેગમાં થતો વધારો બંધ થઈ ગયો ને વેગ. વેગ વધતા 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 250 સુધી ગયા પછી વેગનો વધારો બંધ થઈ ગયો એટલે એનું વિકલન ઝીરો થઈ ગયું. કારણ કે વિકલન એટલે અલ્ટિમેટલી અથવા વધારો અથવા ઘટાડો અથવા ફેરફાર. તો તમે ફેરફાર શૂન્ય કરી નાખો કારણ કે રાશિએ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરી લીધું. એવું નહીં બને મિનિમમ. તો આ પ્રાથમિક શરત છે, યાદ રાખો આ બાબતને. ચાલો હવે આનું વિકલન કરી નાખીએ એટલે d / dt q ની જગ્યાએ at - vt² = 0. તેથી a - 2bt = 0. તો a = 2bt, so t is equal to a / 2b. ત્યાર પછી આગળ વધીએ 19. જો આ વળી પાછા થિયરી વાળા સ્ટાફ થયા છે 2000 છે એને લઈ લે. 19 માં એમસીક્યુ માં કીધું છે કે વાહક નો અવરોધ. તો મિત્રો વાહક નો અવરોધ r બરાબર રો l / a, એના પરથી આપણે નક્કી કરવાનું છે કે કોના ઉપર આધાર રાખે. જો સમય આપણી પાસે ઘણો છે, યોગ્ય તૈયારી શરૂ રાખજો. આજી અમુક નમૂના જોડાતા નથી, અમુક નમૂનાને અમુક ચેપ્ટર શીખવા છે, તો અહીંયા આપણે દરેક ચેપ્ટર ભણાવવાના છે એટલે એવી ખોટી રિક્વાયરમેન્ટ રહેવાની કે આ ચેપ્ટર પહેલા લો, ઓલું ચેપ્ટર પહેલા લો, બરોબર છે? શાંતિથી ક્રમમાં ભણતું જાઓ. કારણ કે મેં અગાઉ પણ તમને કીધેલું છે કે જ્યારે પરીક્ષાનો દોર શરૂ થશે એટલે સળંગ પરીક્ષાઓ હશે એવું તમને પૂછકેટ માટે કોઈ અલગથી ટાઈમ ફાળવવામાં નહીં આવે કે વચ્ચે એક અઠવાડિયા બે પૂછકેટની તૈયારી માટે, બિલકુલ નહીં આવે. ગુજરાત બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે એટલે તરત જ પાછળ પૂછકેટ હશે. નીટ અને જેડબલ નો ત્રીજો ચોથો એટેમ્પ્ટ, બરોબર? એટલે એવા વેમાં કોઈ રહેવું નહીં, પૂછકેટ પછી કરી લેશું. થઈ ગયું પછી તો પછી. તો અત્યારની તૈયારી તમારી વ્યવસ્થિત એમસીક્યુ માટે દરેક ચેપ્ટરમાં મિનિમમ 100 એમસીક્યુ આપણે કરાવવાના. ક્વોલિટી વાઇઝ ચાલીએ તો 80 એમસીક્યુ તો ઓલમોસ્ટ હશે. તો એ પીડીએફ તો જોતી જ જોવી. 19 વાહકનો અવરોધ સેના ઉપર આધાર રાખે. તો r બરાબર રો l / a પરથી, એક તો પરિમાણ ઉપર આધાર રાખે, લંબાઈ બદલાય, અવરોધ બદલાય, દરેક બાબત ચેન્જ થતી. તાપમાન ઉપર આધાર રાખે છે કારણ કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, એવો શબ્દ ઓહમના નિયમમાં આવે છે. અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે. દ્રવ્યની જાત, તાપમાન, દબાણ, અને વાહકના પરિમાણ. અવરોધ કરતા વાહકના પરિમાણ ઉપર આધાર રાખી. મેં જે ગઈકાલે શોર્ટકટો મોકલેલી હતી એમાં ચોખ્ખું લખેલું છે. અને આ પ્રાયોગિક અનુમાન છે એટલે આમાં આપણે બોખણપટ્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 21 કે સૌથી નાનો અવરોધ કોનો હશે? તો નાનો અવરોધ હોય કોનો હોય કે જેનું ક્ષેત્રફળ વધુ હોય, કારણ કે અવરોધ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનું આડછેદનું ક્ષેત્રફળ વધુ એનો અવરોધ ઓછો. પછી કયો ભાગ ઋણ અવરોધ દર્શાવે છે? તો સીડી ભાગ ઋણ અવરોધ, કારણ તો ઘટાડો છે પ્રવાહમાં, બરોબર? પ્રવાહમાં ઘટાડો થાય છે એટલા માટે સીડી ભાગ જે છે
ऋण अवरोध, ऋण अवरोध तो न हो अवरोध मोटा मूल्य न हो कारण के प्रवाह नो घटाड़ो थाय छे सीडी भाग बराबर। त्यार पछी 23 वाहक माटे ओमनीय बी चले छे वाहकता नो एसआई एकम वाहकता एटले अवरोधकता नु व्यस सिग्मा इक्वल टू 1 अपॉन रो અને રો નો એકમ હતો ઓહમ અપોન ઓહમ ઇન્ટુ મીટર ધેટ ઇઝ ઇક્વલ ટુ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ ઓહમ ઇન્વર્સ ને મોહ લખી શકાય ઇન્ટુ મીટર ઇન્વર્સ તો છે જ લંબચોરસ સપાટીઓ વચ્ચેનો અવરોધ કેટલો થાય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે આમાં તમે ક્ષેત્રફળ શું લેશો तो 1/1/100 सेंटीमीटर આપેલું છે એટલે આવી પરિસ્થિતિ કઈ હોય બરાબર तो सीधी बाबत है कि आ 1 सेंटीमीटर હશે આ 1 સેન્ટીમીટર હશે બટ ધેટ ઇઝ 100 સેન્ટીમીટર એટલે 8 છેદનું ક્ષેત્રફળ જો તમારે લેવું તો 8 છેદનું ક્ષેત્રફળ કેટલું બને બોલો 8 છેદનું ક્ષેત્રફળ આમાંથી શું લઈ શકાય कारण के मित्रों जो जे विद्यार्थी आटलू क्षेत्रफळ ले एना माटे पाछळनो ब्लॉक को कोई प्रकार नो अस्तित्व धरावतो नथी तमे ईंट जोई ली होय ईंट तो ईंट मां आडछेद नो चौरस नो क्षेत्रफळ ले आगळ नो चौरस नो कहेवाय पण तमारे अवरोध गणवो होय तो ई चौरस नो क्षेत्रफळ लो पाछळनी ईंट नो शुं एटला माटे क्षेत्रफळ एवुं लेवानुं के जेमां आखे आखुं द्रव्य आवी जाय तो आम द्रव्य आ भाग में आपको आ जाए तो क्षेत्रफल तरीके लीस आ भाग तो आ क्षेत्रफल शू लख 100 × 8 सेंटीमीटर स्क्वायर दैट इज इक्वल टू 10^-2 मीटर स्क्वायर कारण के आ 10 की प्लस में ना 10 की माइनस 4 तो हवे तो मैं अवरोध गणी सको आर बराबर हो लखोने बराबर रो आपेलो छे अने लंबाई तरीके कयुं परिमाण बाकी तो क्षेत्रफळ मां तमे आने ले लीधुं आने लंबाई तरीके इन्क्लूड करवानी थाय बराबर एटले एल नी जग्याए वळी पाछुं आ 1 सेंटीमीटर एटले 10^-2 हवे आनी अंदर किंमत मुकती होय ध्यान राखवानुं के अवरोधकता भूलथी અવરોધકતા ભૂલથી ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર માં ન આપેલું ઘણા બધા એમસીક્યુ માં એવું બનશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી 25 પછી 26 તો આમાં ધ્યાન એટલું રાખવાનું કે ક્ષેત્રફળ ભૂલથી આ ન લઈ આ લઈ શકો અથવા આવું આ લઈ શકો 26 એકતાનો વિશિષ્ટ અવરોધ રો અને કદ 3 મીટર ઘન છે અવરોધ 3 ઓહમ છે તો તેની લંબાઈ કેટલી હોય એટલે r બરાબર હોય લખોને a ની જગ્યાએ તમારે વિશિષ્ટ અવરોધ એટલે બીજું કઈ નહીં અવરોધકતા જ થાય કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ મૂકવાનું અહીંયા તમને 3 મીટર ઘન કદ આપેલું છે તો કદ બરાબર આપણે જાણીએ છીએ
क्षेत्रफळ गुणिया लंबाई। बीजी बाबत आपेली छे आपणने विशिष्ट अवरोध अने सादो अवरोध पण आपेलो छे, એટલે આમાંથી જો તમે ક્ષેત્રફળને કરતા બનાવો તો કદ ભાગ્યા લંબાઈ। હવે અવરોધ આપણને મળશે r બરાબર रो एल अपॉन ए पर थी, आनी अंदर कीमत मुकवानी छे रो एल अपॉन ए। ए नी जगह तमे शुं मूकी शको तो के वी बाय एल। शुं काम वी बाय एल आपणे नक्की कर्युं छे? कारण तो कद आपेलुं छे रकम माइट, कद न आपेलुं होत तो आपणे मूकी शके वी गमे वी बाय एल। तेथी आर बराबर रो एल स्क्वेर अपॉन वी। અહીંયા લંબાઈ આપણે શોધવાની છે, લંબાઈને કરતા બને છે તો l² બરાબર rv / rho કિંમત મૂકી દેવાની, એટલે જવાબ મળશે તે પછી અવરોધ પરિમાણ સૂત્ર 12-30 કીધેલું છે આપણે। અવરોધનો SI એકમ ને પરિમાણિક સૂત્ર યાદ રાખવાનું કીધું છે 12-32। એકમમાં ફેરવીને કિંમતો મૂકી
ત્યાર પછી 2r ત્રિજ્યા વાળો નવો તાર બનાવવામાં આવે બરાબર 2r ત્રિજ્યા તો નવો અવરોધ શું થાય 32 હવે અવરોધ ને ત્રિજ્યા શું લેવા દેવા છે તો r બરાબર હોય લખવાનું એ એની જગ્યાએ હું મૂકું pi r સ્ક્વેર એટલે અવરોધ v એ ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પણ આ રિલેશન તમે ત્યારે જ લખી શકો કે જ્યારે લંબાઈ અચળ હોય હવે એ લંબાઈ અચળ નથી એ અચળ કરવા માટે એક ટ્રિક આપણે કીધેલી છે કે તમે ચલે છે ની નિશાની તો જ મૂકી શકો કે સમીકરણમાં આવતા બાકીના બધા પદ શું હોય અચળ બરાબર તો હવે પદ અચળ કરવા માટે L વડે ગુણીને L વડે ભાગી નાખી તો R બરાબર રો L અપોન એ તો છે એ સિવાય L વડે ગુણીને L વડે ભાગી નાખા તો R બરાબર થઈ જશે રો L સ્ક્વેર અને છેદમાં કર હવે જો આમાં રો અને વી બે અચળ થયા તો આર ચલે છે શું થાય L સ્ક્વેર પણ હવે કમની અંદર ત્રિજ્યાનો ઉલ્લેખ છે લંબાઈનો નથી તો હવે મારે ક્ષેત્રફળ વાળું કઈ રિલેશન મેળવવું પડે તો આ પણ તમારે કામમાં આવશે જ્યારે તમને એવું કીધું હોય કે લંબાઈ 5 ગણી કરવામાં આવે છે 10 ગણી કરવામાં આવે છે તો સીધું એના વર્ગમાં એના સંદર્ભમાં વિચારવું પડે હવે ધારો કે મારે ક્ષેત્રફળના સંદર્ભમાં મેળવવું છે તો એના માટે શું કરશું એના માટે છેદ અચળ કરશું આપણે હવે છેદ અચળ છે એ સોરી છેદ નહીં અંશ અચળ કરશું તો અંશ અચળ કરવા માટે છે કઈ તો રો એલ અપોન જેમ છેદમાં પદ લાવ્યા ને એવી રીતે અંશમાં પદ લાવશું એના માટે તો કે એ વડે ગુણો ને એ વડે ભાગો આવી એટલે હવે થઈ જાય આ સૂત્ર આર એલ ઇન્ટુ એ કદ વી અપોન એ સ્ક્વેર તો વી અને રો એ પાછા અચળ આવે તો હવે લખાય આ ચલે છે આ બે કામની વસ્તુ છે જો લંબાઈનો ફેરફાર કે તો આમ આવે જો આડ છેદનો ફેરફાર છે તો બીજું અહીંયા ત્રિજ્યાના સંદર્ભમાં છે એટલે આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ આર ચલે છે એ સ્ક્વેર હોવાથી પાઈ આર સ્ક્વેર નો વર્ગ એટલે કે આર ચલે છે આર ની સ્મોલ આર ની 4 ઘાત ત્રિજ્યાના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આવો તો ત્રિજ્યા તમે 2 ગણી કરો છો ત્રિજ્યા બમણી કરતા અવરોધ તો અવરોધ શું થાય 2 2 4 નું 8 નું 16 16 માં ભાગમાં થાય પરમેનન્ટ સોલ્યુશન ત્યાર પછી 33 એક વાહકનું વિદ્યુત ક્ષેત્ર આટલું છે પ્રવાહકતા આટલી છે તો અવરોધકતા કેટલી તો વિદ્યુત ક્ષેત્ર પ્રવાહકતા અને અવરોધકતા એના વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી ગયેલા છીએ આપણે જે બરાબર સિગ્મા ઈ
जे बराबर सिग्मा ई ऊपर थी एने सॉल्व करी शकाय छे। जे बराबर सिग्मा ई तो सिग्मा बराबर जे बाय ई अने तेथी अवरोधकता तो वन अपॉन सिग्मा 34 34 માં એમસીક્યુ માં એક સરખા દ્રવ્યના લંબાઈના ગુણોત્તર 1:2 છે તો અવરોધનો ગુણોત્તર હમણાં જ કીધું મેં આર ચલે છે એલ સ્ક્વેર જવાબ આવે 1:4 35 નું એકતાનો અવરોધ આ છે લંબાઈ ખેંચીને 4 ગણી કરવામાં આવે તો અવરોધકતા શું થાય અવરોધકતા વિભાગ પરિમાણ ઉપર આધાર જ રાખતી અવરોધકતા પરિમાણથી સ્વતંત્ર હોવાથી બદલાય નહીં 36 નો જે બરાબર સિગ્મા ઈ તો એ ઓહમનો નિયમ દર્શાવે કારણ કે ઓહમના નિયમ પરથી જ આપણે સાબિત કરેલું છે B બરાબર IR પરથી જ જયો ઓહમ 37 ધાતુના એક વાહકનું તાપમાન વધારતા દ્રવ્યની અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર બંને વ્યસ્ત પ્રમાણમાં છે વાહકતા વધે અવરોધકતા ઘટે અવરોધકતા ઘટે વાહકતા વધે એટલે ગુણોત્તર અચળ રહે વાહકતાનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા અને વાહકતાનો ગુણોત્તર વાહકતાનું તાપમાન વધારતા અવરોધકતા અને વાહકતા બંનેનો ગુણોત્તર શું થાય તો તાપમાન વધે અહીંયા સેમિકન્ડક્ટરની વાત એમણે કરેલી છે બરાબર હવે આની અંદર આમાં પણ વાહકતા તરીકે કયો વાહકતા આપેલો છે એ મેન્શન નથી કરેલું આપણે ઓલામાં અહીંયા બંનેનો અહીંયા ગુણાકાર પૂછેલો છે ને આ એમસીક્યુમાં ગુણાકાર પૂછેલો છે અને 38 માં એમસીક્યુમાં ગુણોત્તર પૂછેલો છે ગુણોત્તર કોનો કોનો છે અવરોધકતા અને વાહકતા તો હવે તમે અહીંયા બેનો ગુણોત્તર આપણને પૂછેલો છે તો આની જગ્યાએ હું મૂકી દઉં 1/ρ² એનો ગુણોત્તર વધશે કારણ કે જો વાહકતા એટલે વાહક છે અને મિત્રો સુવાહક માટે ચોખ્ખું મેં ફરે બુકમાં લખાવેલું છે કે સુવાહક હોય ને એનું તાપમાન વધે ને તો અવરોધકતા વધે સુવાહક માટે કારણ કે ઇલેક્ટ્રોન્સ ઓલરેડી વધારે હોય અને તાપમાન વધતા નવા ઇલેક્ટ્રોન આવે તો અથડામણ વધી જાય એટલે એની અવરોધકતા વધે તો આ ગુણોત્તર વધશે ગુણાકાર અચળ રહે આમાં છે 49 તાંબા અને મેંગેનીઝના બે સમાન લંબાઈના તારના અવરોધો સમાન છે કયો તાર જાડો હશે હવે આના માટે તમને અવરોધકતા યાદ હોવી જોઈએ તો ખબર પડે એટલે અવરોધકતા આપણે આવતી નથી કારણ કે અવરોધકતાનું જૂની ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપેલું છે એટલે આ લોકો આવા એમસીક્યુ પૂછી શકે તો આપણે તો નવી ટેક્સ્ટ બુકમાં કોઈ કોષ્ટક અવરોધકતાનું છે અને દાખલા છે એટલે એની ચિંતા નથી આમાં યાદ રાખેલો અત્યારે મેંગેની કદાચ પૂછાય જનરલી ન જ આવે તેમ છતાં 40 જુદા જુદા દ્રવ્યના બે વિશિષ્ટ અવરોધનો ગુણોત્તર 2:3 લંબાઈનો ગુણોત્તર 3:4 ક્ષેત્રફળનો આપેલો છે તો વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા જ છે
अपन आर वन ऊपर तो लख रो वन एल वन बाय ए वन आर टू की जगह है रो टू एल टू बाय ए टू એટલે આ થઈ જશે રો વન અપોન રો ટુ ગુણ્યા એલ વન અપોન એલ ટુ છેદનો છેદ અંશમાં જાય એ ટુ અપોન એ વન કિંમત મૂકો એટલે જવાબ મળે ત્યાર પછી 41 મો તો ફેર બુકમાં શોર્ટકટ લખાવેલી છે આ ન્યુ ઇક્વલ ટુ એન સ્ક્વેર આ ઓલ્ડ તો નવો અવરોધ મિત્રો કેટલો આવે 100% નો વધારો કરો 100% નો એટલે બમણો થયો એટલે નવો અવરોધ આવે 4 આ કારણ કે 2 મૂકશો તો અવરોધ નો ફેરફાર કેટલો થાય તો ડેલ્ટા બરાબર આ ડેશ માઈનસ આ ઇક્વલ ટુ 3 આ યાની 300% જવાબ આવે આ ફેર બુકમાં બેઠા બેઠો બનાવેલો છે 42 43, 44, 45, 46, 46 નવો છે એટલે 46, 47, 48, 49, 50 એની અંદરથી આપણે 46 થી 50 બનાવશું હોમવર્કમાં 45 સુધી કમ્પ્લીટ કરી નાખું કેટલા સુધી 45 સુધી 41 છે 42, 43, 44 અને 45 આટલા નહીં ગણાવી નેક્સ્ટ લેક્ચરમાં એટલે આવતીકાલે 46 થી શરૂ કરશું અપ ટુ 80, 90 સુધી પહોંચશું બાકીના વધઘટ રહેશે એ જાતે ગણી લેવાના એટલે આવતીકાલે ચેપ્ટર 3 પૂર્ણ થશે બરોબર છે મળીએ આવતીકાલના લેક્ચર